विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયના YouTube ચેનલમાં હું તૃપ્તિબેન ગાંધીને આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય આપણો છે હિન્દી. તો એમાં આપણે પાઠ 15 માં પહોંચીએ છીએ. 14 પાઠ સુધી આપણે પૂર્ણ કર્યું હતું. તો ચાલો સ્વાની અંદર પેજ નંબર 33 ખોલો જોવા. બરાબર છે, ખૂબ જ સેલો પાઠ શરૂઆતમાં મૂક્યો છે કે જેથી કરીને હિન્દી આપણને સેલું લાગે. તો આ તો આપણે શીખી ગયા છીએ. તો ચાલો જો અહીં કીધું છે પાઠનું નામ છે અંક, એટલે એને શું કહેવાય આંક. તો એમાં 1 થી 20 સુધીના અંક શબ્દ સાથે શીખવાના છે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતના લખશો તો લીટી સરસ થશે. જો અહીંયા એકરો છે ને ઉપર કરવાનો છે અને જે શબ્દ લખવાનો છે ને નીચે દુધિયા લાઈનની નીચે લખવાનો છે. ખાસ યાદ રાખજો, લીટી એ લીટી આંગળી રાખો તો સીધી હોવી જોઈએ. હવે તમે આટલી તો તમને ખબર પડી હતી, હોવી જ જોઈએ. તો ચાલો મેં અહીંયા તમને અંક લખીને બતાવ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો તમારે પણ તમારી સ્વાની અંદર આ જે લખેલું હોય પૂછે એ જ અહીંયા લખવાનું છે. પણ ઉતાર ચડાવ નથી કરવાની, લીટી એ લીટી સીધી હોવી જોઈએ. ચાલો અમે બીજી લાઈન જોઈ લઈએ. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ચાલો આ બોલતું પણ જવાનું છે અને લખતું પણ જવાનું છે. જેને હિન્દીમાં ભૂલ પડે છે ઘણો સમય છે, મનજો હિન્દી શીખવા, અક્ષર ઓળખવા, અને અહીંયા પણ 1 થી 20 સુધી તમારે લખી નાખવાનું છે. લીટી સીધી હોવી જોઈએ. પછી જો અહીંયા સ્વાધ્યાય પૂછે 23 નંબર 33 માં, અહીંયા ફક્ત અંક જ લખવાના છે 1 થી 20. એક અંક આપ્યો છે, એક નથી આપ્યો, તો તમારે આખી લાઈન પૂરી હોવી જોઈએ. જો અહીંયા 1 થી 10 એ 10 અંક લખેલા હોવા જોઈએ, અહીંયા 11 થી 20 લખેલા હોવા જોઈએ. એટલું તમારે તમારી હોમવર્કમાં કરવાનું છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પેજ નંબર 34 અને 35 જોઈશું. થેન્ક યુ.